ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને ચાબાત પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. નર્મદા જિલ્લામાં મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાનનું રાજ્યવ્યાપી પ્રારંભ. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે જિલ્લા તાલુકા પંચાયતના ચૂંટેલા પદાધિકારી શ્રીઓ તેમજ ગ્રામ્ય કક્ષાએ સરપંચશ્રીઓને જિલ્લા પ્રશાસને સહયોગ કરવા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી બચુભાઈ ખાબડની હૃદય સ્પર્શી અપીલ. નર્મદા જિલ્લા પંચાયતના સભાગણ ખાતે ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓ અધિકારીશ્રીઓ સાથે જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષપદે મારું ગામ કોરોના મુક્ત ગામ અંતર્ગત યોજાયેલી બેઠક. રાજ્ય સરકાર દ્વારા તારીખ 1 મેથી તારીખ 15 મે સુધી 2021 દરમિયાન સમગ્ર ગુજરાતમાં મારું ગામ કોરોના મુક્ત ગામના પ્રારંભાયેલા રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત ગુજરાતના ગ્રામગૃહ નિર્માણ દ્વારા વિકાસ પશુપાલન અને ગૌસંવર્ધન વિભાગના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં આજે જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી. ઉપરોક્ત બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એલએમ ડિંડોર, પૂર્વ રાજ્યમંત્રી શ્રી શબ્દશરણભાઈ તડવી, રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ શ્રી કુલદીપસિંહ ગોહિલ, જિલ્લા કારોબારી સમિતિના અધ્યક્ષ સુશ્રી મમતાબેન તડવી, ધારીખેડા સુગર ફેક્ટરીના ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ પટેલ, નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ વસાવા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર કેપી પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર વિપુલ ગામિત, જિલ્લા આરોગ્ય તંત્રના એપિડેમિક મેડિકલ ઓફિસર શ્રી ડૉક્ટર આર એસ કશ્યપ, નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી પરાક્રમ શ્રી મકવાણા સહિત જિલ્લાના ચૂંટાયેલા પદાધિકારીઓ શ્રીઓ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉપરોક્ત બેઠકને સંબોધતા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે નોવેલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે જિલ્લા તાલુકા પંચાયતના ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓ તેમજ ગ્રામ્ય કક્ષાએ સરપંચશ્રીઓને જિલ્લા પ્રશાસનને સહયોગ આપવાની મંત્રીએ અપીલ કરી હતી. મારું ગામ કોરોના મુક્ત ગામ બને તે માટે પદાધિકારીશ્રીઓએ પોતાના ગામમાં 10 લોકોની ટીમ બનાવીને ડોર ટુ ડોર સર્વેલન્સની થઈ રહેલી કામગીરીમાં સહભાગી બનવા અને દર્દીઓને હોમ આઇસોલેટ કરવામાં આવે છે તે અંગે પણ પદાધિકારીશ્રીઓને પ્રજાને સમજાવે, તેની સાથોસાથ ટેસ્ટિંગ કરવા માટે તેમજ રસીકરણ માટે પ્રોત્સાહિત કરે તેવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી. આ ઉપરાંત શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકો ગામની સ્કૂલ ખાતે આઇસોલેટ થાય અને બહારથી આવેલા લોકોને સ્કૂલ ખાતે આઇસોલેટ રાખવાની તેમણે અપીલ કરી હતી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોવિડ-19ને નિયંત્રણ કરવા માટે અનેક વિધિ સુવિધાઓ ઊભી કરી છે, જેમાં ઓક્સિજનની પૂરતી સુવિધા જિલ્લા તાલુકા કક્ષાએ કોવિડ કેર સેન્ટરમાં પૂરતો બેડ સુવિધા ઊભી કરાઈ છે. નર્મદા જિલ્લામાં આરટીપીસીઆર ટેસ્ટની લેબ પણ ઊભી કરવામાં આવી હોવાથી હવે ભરૂચ, સુરત કે વડોદરા ટેસ્ટિંગ માટે હવે આપણે જવું નહીં પડે તેમ તેમણે જણાવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી શ્રી એલએમ ડિંડોરે જણાવ્યું હતું કે જિલ્લામાં કોવિડ-19ના કેસોનું વહેલામાં વહેલી તકે નિદાન થાય તથા સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે હેતુસર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આશા બહેનો, આંગણવાડી કાર્યકર બહેનો, શિક્ષણગણ તથા સખી મંડળના બહેનો દ્વારા કોવિડ-19ની ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી હાથ ધરાય છે, જેમાં શરદી, ખાંસી તથા તાવના દર્દીઓની ઓળખ કરવામાં આવી રહી છે. તેમજ 12 લાખ જેટલી દવાઓની કિટ્સનું વિતરણ પણ કરાશે, જેમાં કઈ દવા ક્યારે લેવાની છે તેની માહિતી પણ પૂરી પડાશે. જિલ્લા વહીવટીતંત્ર કામ કરી રહ્યું છે તેની સાથે જિલ્લાના પદાધિકારીઓ શ્રી પણ જોડાય તો કોરોનાને અવશ્ય નિયંત્રિત કરવામાં આપણે સફળતા સાંપડવાનું શ્રી ડિંડોરે ઉમેર્યું હતું. આ બેઠકમાં ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓ તરફથી આરોગ્યલક્ષી સેવાઓ અને સારવાર સંદર્ભે કરાયેલી પૃચ્છા અને સૂચના અંગે જિલ્લા આરોગ્ય તંત્રના એપિડેમિક મેડિકલ ઓફિસર શ્રી ડૉક્ટર આર એસ કશ્યપે તેમના પ્રયુક્તરમાં જરૂરી સમાજ સાથે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, હરમેશ સત્યની સાથે.